સુરત પોલીસ કમિશનર વિસ્તારના પોલીસ સ્ટેશન મેધરપુરા, સલાબતપુરા, લાલગેટ, અઠવા તથા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની જે કમરૂનગર ચોકી છે, સમગ્ર લિંબાયત પોલીસ સ્ટેશન નહીં પરંતુ કમરૂનગર પોલીસ ચોકીનો વિસ્તાર, ચાર પોલીસ સ્ટેશન વત્તા કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારમાં આજે મધ્યરાતથી 22મી તારીખે તમામ આ વિસ્તારમાં રહેતા સુરતના નાગરિકોને વિનંતી છે કે આપ સંપૂર્ણ સાથ અને સહકાર આપો, કારણ કે આ વિસ્તારમાં થોડા પોઝિટિવ કેસોની સંખ્યા વધારે આવેલી છે. કોર્પોરેશન દ્વારા એગ્રેસિવ સેમ્પલ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ વિસ્તારોમાં, અંદરના વિસ્તારોમાં શાકભાજી અને દૂધ પહોંચે એ પ્રમાણેની વ્યવસ્થા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, કમિશનરશ્રી દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ફક્ત મેડિકલ ઇમરજન્સી માટે જ માણસોએ બહાર નીકળવાનું રહેશે, બાકી બીજી કોઈ પણ નાની જરૂરિયાતો માટે બહાર, આ વિસ્તારની બહાર નીકળવાનું રહેશે નહીં. તમામ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ SRP વત્તા જે અન્ય બહારથી DGP સાહેબ છે દ્વારા, જે પોલીસ અધિક્ષક, SP કક્ષાના અધિકારીઓ, ECP કક્ષાના અધિકારીઓની જે ફાળવણી કરવામાં આવી છે, એ દરેક પોલીસ સ્ટેશનમાં એમને તૈનાત સૂચક કરવામાં આવ્યા છે અને સંપૂર્ણપણે કર્ફ્યુનો અમલ થાય એની તકેદારી રાખવામાં આવશે. આવશ્યક વિસ્તારોમાં બી પોઝિટિવ કેસોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે, તો શું એ વિસ્તારોમાં પણ આ રીતે કર્ફ્યુ લાગવામાં આવી શકે છે? જો એ વિસ્તારના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને કર્ફ્યુની પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, તો આવતા સમયમાં એ બાબતે પણ વિચારણા કરવામાં આવી શકે છે. સર, આ કેસો વધ્યાનું મૂળ કારણ સોશિયલ ડિસ્ટન્સિંગ માનવામાં આવી શકે? હું એ બાબતમાં બહુ એક્સપર્ટ નથી, પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી આપને શું છે એ બાબતે વધુ જવાબ આપી શકશે. સાહેબ, કર્ફ્યુ દરમિયાન જે આવશ્યક ચીજ વસ્તુઓને હેરફેર કરનારા જે વાહનો છે એમના ઉપર પણ પ્રતિબંધ છે કે પછી? આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર અંદર એમને જવાનું નથી, કદાચ મેઇન રોડથી જો કોઈ બીજા રોડ પર જતા હોય, બીજી જગ્યાએ જતા હોય તો એ છૂટ આપીશું, પરંતુ વિસ્તારોની અંદર એમને કોઈ આવશ્યક ચીજ વસ્તુઓ લઈ અને જવાનું નથી, કારણ કે પ્રોવિઝન સ્ટોર છે એ પણ બંધ રાખવાના છે. ફક્ત દૂધ અને શાકભાજી પૂરતી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બહુ લાંબો સમયગાળો નથી, ફક્ત આપ જુઓ છો 5 દિવસનો જ સમયગાળો છે.